વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં ત્રિકોણની સમરૂપતાની આવતી કાલે ટેસ્ટ છે બરાબર ખાલી જગ્યાની અને દ્વિઘાત સમીકરણની આજે હું એક પાઠનો વિડિયો રિવિઝન મોકલાવું છું છઠ્ઠા પાઠનો બરાબર કાળજી રાખજો ચાલ નંબર 1 એબીસી સંગતતા ડીઈએફ સમરૂપતા છે વિદ્યાર્થી મિત્રો આ આપણી આકૃતિ હવે આકૃતિમાં કઈ કાળજી રાખશો જે સંગતતા આપેલી એ મુજબ નંબરિંગ આવશે त्रिकोण ने आधार नहीं तो संगतता ए बी सी अने आ कोण डी ई एफ એટલે જે સંગતતા આપેલી એ ને સંગત ડી બી ને સંગત ઈ સી ને સંગત એફ ચાલો એ બી 8 એ સી 10 અને ડી 12 ઈ એફ 18 તો ડી ઈ એફ ની પરિમિતિ શોધો એટલે મારે શોધવાની કોણ પરિમિતિ ચાલો બે તો આપેલી છે અને મારે ત્રીજી બાજુ શોધવી છે ચાલો હું એક કામ કરું સીધું ચાલો A B C સંગતતા D E F સમરૂપતા છે ચાલો હવે જો બે ત્રિકોણ સમરૂપ તો એની બધી જ અનુરૂપ બાજુ ના માપ સમપ્રમાણ એટલે ગુણોત્તર સરખો એટલે કે AB ચાલો અપોન DE આ AB અને અપોન D અનુરૂપ બાજુ બરાબર AC અને અપોન DF તમને થશે કે BC કેમ લીધેલી તો BC નું મારે કામ નથી મારે કામ DF નું છે કારણ કે મારે આની જોઈએ પરિમિતિ એટલે આની બે બાજુ તો આપેલી જ છે અને ત્રીજી મારે શોધવાની એટલે બે બાજુ લીધી આપણે આ બે તો આ બે ચલો AB 8 અને અપોન 12 બરાબર 10 અને અપોન DF ક્રોસ ગુણાકાર એટલે કે 8 ગુણ્યા DF બરાબર 12 ગુણ્યા 10 માટે DF બરાબર 12 ગુણ્યા 10 અપોન 8 બે ચોક 8 ત્રણ ચોક 12 5 2 10 એટલે 5 તાલી 15 ચાલો આ તમે 15 લાવ્યા હવે મને મળવાની પરિમિતિ ત્રિકોણ DEF ની પરિમિતિ બરાબર DE વત્તા EF વત્તા DF બરાબર 12 વત્તા 18 વત્તા 15 12 અને 18 30 વત્તા 15 એટલે 45 આપણો જવાબ 45 આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે મને ત્રિકોણની DEF ની પરિમિતિ મળી શકે ચાલો ત્રિકોણ XYZ માં ખૂણા X નો દ્વિભાજક હવે નિયમ જેનો પણ દ્વિભાજક એને ઉપર મૂકવાનો XYZ હવે તમને કે એક્ઝામ માં ખૂણા Z નો દ્વિભાજક તો Z આગળ મૂકવાનો તો XY અહીંયા ચાલો દ્વિભાજક એ M માં છેદે એટલે આ બંને ખૂણા એકરૂપ ચાલો XY 6 XZ 8 YF 4.2 તો YZ શોધો ચાલો હું ડાયરેક્ટ લખીશ XY અપોન XZ XY અપોન XZ તમને સૂત્ર આપેલું છે ખૂણાનો દ્વિભાજકનું XY અપોન XZ બરાબર YM અને અપોન MZ YM અપોન MZ ચાલો XY 6 અપોન 8 બરાબર YM 4.2 અને અપોન MZ ચાલો ક્રોસ ગુણાકાર 6 ગુણ્યા MZ બરાબર 8 ગુણ્યા 4.2 એટલે MZ બરાબર 8 ગુણ્યા 42 અપોન 10 અપોન 6 ચાલો હવે 6 3 2 6 21 2 42 ચાલ 7 તાલી 21 7 8 56 એટલે 5.6 વિદ્યાર્થી મિત્રો આ 5.6 MZ લાવ્યા હવે મારે YZ જોઈએ તો YZ બરાબર YM વત્તા MZ એટલે YM વત્તા MZ બરાબર YM 4.2 અને વત્તા 5.6 એટલે કે 9.8 એટલે આપણો આખો જવાબ 9.8 વિદ્યાર્થી મિત્રો સમજો જેનો દ્વિભાજક એને ઉપર મૂકો પછી આ બાજુ અપોન આ બાજુ બરાબર આ અપોન આ આ સૂત્ર છે તમને આપેલું એ રાઇડરમાં આવશે ચાલો ત્રિકોણ એબીસી આ ત્રિકોણ એબીસી એબીસી એ ડેશ એમ ડેશ ટી એટલે આ એમ એ ડેશ એમ ડેશ ટી આ એમ જેવું તમે જો એમ એમ સમાંતર બીસી તમારાથી ત્રણ ગુણોત્તર મુકાશે એમ અપોન એમ બી બરાબર એન અપોન સી એમ બીજું એમ અપોન એ બી આખી બાજુ બરાબર એન અપોન એ સી અને હવે એમ બી મૂકું 9 ચાલો એન 8 તો એ સી શોધો આપણે ઉદવાને અને એમ 6 છે હવે આ 6 અને 9 એટલે આખી બાજુ 15 થશે એ ડેશ એમ ડેશ બી એટલે એમ વત્તા એમ બી એટલે કુલ 15 હવે આપણો ગુણોત્તર એમ અપોન એબી જોઈ લેજો પ્રમેયનો ઉપયોગ એમ અપોન એબી આખી બાજુ બરાબર આ બાજુ એન ચાલ બરાબર એન અપોન એસી ચાલ એમ 6 અપોન 15 બરાબર એન 8 અને અપોન એસી
चल माटे 6 AC बराबर 8 15 એટલે કે માટે AC બરાબર 8 15 અને અપોન 6 ચલ 3 2 6 4 2 8 5 4 15 એટલે 5 6 20 માટે AC 20 આવશે ચલ વિદ્યાર્થી મિત્રો ફિગર ની પાડીસ ABC સંગતતા PQR સમરૂપતા છે હવે સમરૂપતા છે એટલે હું લઈ ગુણોત્તર 3 AB અપોન PQ પહેલી બે બાજુ પહેલી બે ચલ બરાબર BC અપોન QR બરાબર AC અપોન PR હવે સમજો AB વત્તા BC આપેલું છે એટલે હું લઈશ 3 માંના 2 ગુણોત્તર આ 2 ચલ માટે AB વત્તા BC પૂર્વ પદનો સરવાળો છેદમાં ઉત્તર પદનો PQ વત્તા QR બરાબર AC અપોન PR હવાય તો હવે AB વત્તા BC 12 અને PQ વત્તા QR 15 બરાબર AC 8 અને અપોન PR ચલ ક્રોસ ગુણાકાર 12 ગુણ્યા PR બરાબર 8 ગુણ્યા 15 માટે PR બરાબર 8 ગુણ્યા 15 અપોન 12 3 6 12 2 6 8 અને 5 4 15 એટલે 5 2 10 માટે PR 10 આવશે વિદ્યાર્થી મિત્રો આ સમજો ખાલી કે આ પ્રકાર ઇમ્પોર્ટન્ટ હોય આ AB વત્તા BC કે AB વત્તા AC આપે તો AB વત્તા AC કે તો આ બે લેવાના પહેલા છેલ્લા અથવા તો આ બે આપ્યા તો એ બે લેવાના અને છેલ્લા પણ બે લેવાના ચાલ અમાર ફિગર ની પાડીશ ત્રિક એક PQR સંગતતા XZY સમરૂપતા છે PQR XZ' અને આ દાખલો ક્ષેત્રફળનો તો આપણે પ્રમેય આપલો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના વર્ગોના સમપ્રમાણ હોય એટલે સીધું કુટુંબમાં PQR અપોન XYZ આ XZY છે બરાબર પણ જ્યારે હું ત્રિકોણ લખો ત્યારે એમાં ક્રમ નથી આવતો સંગતતામાં ક્રમ આવે પણ આમાં ક્રમ નથી આવતો ચાલો અનુરૂપ બાજુ એટલે PQ નો વર્ગ અપોન XZ નો વર્ગ ચાલો PQR નું 24 અને અપોન XYZ રવાય દો PQ 8 નો વર્ગ અને XZ 12 નો વર્ગ એટલે 64 અપોન 144 ચાલો હવે ક્રોસ ગુણાકાર એટલે કે 24 ગુણ્યા 144 આ ગુણાકાર બરાબર આ બે નો XYZ ગુણ્યા 64 એટલે કે 24 ગુણ્યા 144 અપોન 64 બરાબર XZ ચલો 24 છે ચલો 6 6 24 અને 16 6 64 3 2 6 8 2 16 4 2 8 અને 7 2 72 ચલો 4 ચલો હવે 4 2 2 4 અને 36 2 72 અને 18 2 36 એટલે 18 તારી 54 એટલે આટલો જવાબ ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ 54 આવશે ચલો બે સમરૂપ ત્રિકોણ હવે કયા તેની એમાં તો હું નંબર આપું સપોઝ ABC અને આ ત્રિકોણ PQR મને આપ્યા નથી પણ નંબર આપો ચાલો ક્ષેત્રફળ 144 પહેલાનું 144 બીજાનું 81 ક્ષેત્રફળ પહેલા ત્રિકોણની સૌથી મોટી બાજુ 36 હવે આમાં કોણ મોટી આપણે સિલેક્ટ કરવાનું ચાલો સપોઝ AB સૌથી મોટી તો એ 36 હવે નિયમ સમજો બે ત્રિકોણ સમરૂપ હોય તો મોટાને સંગત મોટી આવે એટલે આ જ મોટી આવે જે આપણે શોધવાનું ચાલો હવે કામ કરું ચાલો ABC ક્ષેત્રફળ અપોન PQR બરાબર AB નો વર્ગ અને અપોન PQ નો વર્ગ એટલે કે બરાબર 144 અપોન 81 AB નો વર્ગ 36 નો વર્ગ અને અપોન X નો વર્ગ ચાલો હવે આપણે કામ કરીએ 144 ક્રોસ ગુણાકાર 144 ગુણ્યા X નો વર્ગ બરાબર 36 ગુણ્યા 36 ગુણ્યા 81 એટલે x નો વર્ગ બરાબર 36 ગુણ્યા 36 ગુણ્યા 81 અપોન 144 ચાલો હવે 36 ચોક 144 9 ચોક 36 બરાબર આખાનો વર્ગ 3 ગુણ્યા 9 નો વર્ગ એટલે કે 9 તરી 27 માટે આ સૌથી મોટી બાજુ 27 આવશે ત્રિકોણ ABC માં AD મધ્યગા ચાલો ત્રિકોણ ABC માં AD મધ્યગા હવે આપણને ખબર છે મધ્યગા આવે એટલે એપોલોનિયસ ની સંકલ્પના ચાલો AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર ટ્વાઇસ AD નો વર્ગ વત્તા ટ્વાઇસ BD નો વર્ગ આ સૂત્ર છે એપોલોનિયસ ની સંકલ્પના AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર બરાબર 2 AD સ્ક્વેર વત્તા 2 BD સ્ક્વેર ચાલો આની વેલ્યુ 122 આપેલી છે
काटकोण त्रिकोण में कर्णों पर वेद दूरवा में आवे तो त्रण सूत्र नंबर 1 PQ स्क्वायर चलो PQ स्क्वायर बराबर एनो संलग्न એટલે કે QM બોલો ઇનટુ QR આ સૂત્ર છે PQ √20 નો વર્ગ બરાબર QM 4 અને ઇનટુ ચાલો બોલો QR રવાઈ દો આ QR ચાલો હવે આ 20 વર્ગમૂળ કેન્સલ અપોન 4 બરાબર QR એટલે QR 5 આવશે તમે જોઈ લો QR 5 આવ્યો 5 માંથી 4 બાદ કરશો એટલે મને QR MR 1 મળે માટે MR કેટલો 1 ચાલો ચોરસ નો વિકર્ણ એક ચોરસ છે A B C D ચોરસ ની બધી બાજુ એકરૂપ અને બધા ખૂણા કાટખૂણા ચાલો ચોરસ નો વિકર્ણ AC 5 રૂપનું તો બાજુ હું x મૂકું તો x આવશે હવે તમે જોઈ લો આ કાટકોણ ત્રિકોણ એટલે હું સીધું મૂકું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો પાયથાગોરસ પરથી x નો વર્ગ વત્તા x નો વર્ગ બરાબર 5√2 નો વર્ગ 2x નો વર્ગ બરાબર 25 ગુણ્યા 2 2 2 કેન્સલ એટલે x બરાબર 5 તમે જો લો આ બાજુ 5 આવશે એટલે આ રીતે આન્સર લાવી શકીએ આપણે ચાલ 2.6 મીટર લાંબી નિસરણી ચાલ 2.6 નિસરણી શબ્દ વાંચો એટલે આકૃતિ ફિક્સ આવી આવું ચાલ આ a આ b ને આ c આ નિસરણી ચાલ આ નિસરણી છે 2.6 મીટર લાંબી ચાલ એનો નીચલો છેડો આ નીચલો છેડો દીવાલ થી 1 મીટર તો દીવાલ ની ઊંચાઈ શોધો ચાલો પાયથાગોરસ સૂત્ર મૂકો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ માઈનસ BC નો વર્ગ AC 2.6 નો વર્ગ અને માઈનસ 1 નો વર્ગ એટલે 2.6 વત્તા 1.0 અને 2.6 ઓછા 1.0 એટલે કે 3.6 અને આ 0.6 આવશે અચ્છા અહીંયા આવશે સીધું 0.6 એટલે અહીંયા 1 છે એટલે 0.6 36/10 ગુણ્યા 6/10 ચાલ હવે જરા જોઈ લો 36 એટલે 6 નો વર્ગ આ 6 નો વર્ગ અને 6 √6 અને 10 નો વર્ગ આ રીતે આવશે એટલે કે બરાબર 3 2 6 5 2 3 વર્ગમૂળ 6 5 આ લંબાઈ આવશે કોની નિસરણી એટલે કે આ દિવાલની ઊંચાઈ આવશે એટલે આમાં સિમ્પલ પાયથાગોરસ આવે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ સમજો થોડી બાબત તમારા ધ્યાનમાં લાવો છો કે વ્યવહારમાં સમરૂપતા એટલે શું તો સમરૂપતા એટલે સમરૂપ આકૃતિનો આકાર સરખો પણ માપ સમપ્રમાણ એટલે એક મોટી હોય એક નાનું હોય એટલે જો બે ત્રિકોણ એકરૂપ તો સમરૂપ થઈ જાય પણ બે સમરૂપ ત્રિકોણ એકરૂપ વારો બનતા નથી સમરૂપતા એટલે ચાલ બે વર્તુળ બે ચોરસ બે સમબાજુ ત્રિકોણ એ હંમેશા સમરૂપ આકૃતિ છે એટલે વિદ્યાર્થી મિત્રો સમરૂપતાની અંદર કાળજી રાખજો સમરૂપતા એટલે બધી જ અનુરૂપ બાજુ ના માપ સમપ્રમાણ અને માપ સમપ્રમાણ એટલે ગુણોત્તર સરખો હોય અને એ રીતે આખા પાઠની અંદર તમારા દાખલા આવા આવશે એક નંબર 1 બે ત્રિકોણ સમરૂપ નંબર 2 ખૂણાનો દ્વિભાજક નંબર 3 પાયથાગોરસ આવી શકે આગળ બીજું સમય ખાસ કાટકોણ ત્રિકોણની ત્રિપુટી મોડે કરજો 3:4:5 5:12:13 7:24:25 8:15:17 9:12:15 9:40:41 આ બધી કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે બીજી એક વસ્તુ આ કાટકોણ ત્રિકોણ આપે સપોઝ એ બી સી અને પેલો વેધ આપ્યો એમ બી એમ તો ત્રણ સૂત્ર આવેલા બી એમ નો વર્ગ ચાલો બી એમ નો વર્ગ બરાબર એ એમ ઇન્ટુ સી એમ એ બી ચાલો એ બી નો વર્ગ બરાબર એ એમ ઇન્ટુ એ સી અને બી સી સ્ક્વેર બરાબર સી એમ ઇન્ટુ એ સી
વિદ્યાર્થી મિત્રો નોટના દાખલા બધા ગણના છે ખાલી જગ્યા પણ ગણી છે તમે જ્યારે ટેસ્ટ આપો તે પહેલા તમારા આખા પાઠની ખાલી જગ્યાઓ જોઈ લેવાની રહેશે એટલે આખો પાઠ રિવિઝન બરાબર કરી લેજો રાઈટ આગળ અને હવે ચોથા પાઠનો વિડિયો હું તમને પછી મોકલાવું છું